મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, એક ખૂબ સરસ મજાના જીરુના પ્લોટમાં ઊભા હોય, એક ધારો જીરુના પ્લોટ છે, ક્યાંય જીરું બેઠું નથી, ખૂબ સરસ દાણાનો ભરાવો થાય છે, એક સમાન કલર અને જોતા જ ગમી જાય એવો આ જીરુનો ઘેરો, આની પાછળ ખેડૂત મિત્રોએ શું મહેનત કરી છે એના વિશે આજે વાત કરશું. આપનો પૂરેપૂરો પરિચય આપો. પટેલ વિનોદભાઈ પ્રભુભાઈ, બજરંગપુરા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર વિનોદભાઈ, આ વર્ષે આપણે આ કેટલા એકરમાં જીરુનું વાવેતર છે? 10 એકર. 10 એકરનું જીરું કર્યું છે. બરાબર, અને કઈ વેરાયટી વાવી જીરાની? નક્ષત્ર. નક્ષત્ર વાવ્યું છે. બરાબર, આનું તમે બીજ દર શું રાખ્યો તો એકરે કેટલું જીરું ગયું હતું? એકરે પાંચ કિલો. બરાબર, અને આ અત્યારે આપણે જે જીરુના પ્લોટમાં ઊભા, આ 10 એકરનું તમારું જીરું બહુ સરસ છે, એક ધારું છે, કલર બહુ સારો છે, ફૂટ સારી છે, આ થયું કેવડું? આજે 75 દિવસનું. 75 દિવસનું. 75 દિવસના જીરામાં કેટલા પાણ પાયા? ઉગવામાં 3 પાણી. હા, અને પછી 2. બરાબર, ઉગવામાં 3 પાણ પાયા. હા, 50 દિવસે પાણી પૂરું થયું. 50 દિવસે પાણી મૂકી દીધું, ટોટલ 5 પાણ પાયા. તો 5 પાણ. બરાબર, અને અત્યારે એક ખૂબ સરસ વસ્તુ આ જીરાના પ્લોટમાં જોવા મળે છે કે ટૂંકા ક્યારા છે. આપણે આની પહેલાં પણ ઘણી બધી વખત વાત કરી કે જીરુના પ્લોટમાં જો ટૂંકા ક્યારા કરવામાં આવે તો પાણી ભરાય નહીં અને જીરું બગડે પણ નહીં. હા, તો આ ક્યારાની શું લંબાઈ છે? આશરે 15 ફૂટ. 15 ફૂટ જેવું છે. હા, અને તમને એવું લાગે કે આપણે 15 ફૂટના ટૂંકા ટૂંકા ક્યારા કર્યા, 10 એકરમાં તો કેટલા ક્યારા કરવા પડે? બરાબર ને, તો એનો ફાયદો તમને તમારા પાકમાં છે, પહેલા જે મહેનત પડી એનો ફાયદો તમને પાછળ દેખાણો? 100%. કારણ કે આમાં ગઈ સાલ ઓટોમેટિક લેવલિંગ કરાયું. હા, અને ચારા ટૂંકા બે વખત જે પાયું ઉગ્યા પછી તો શું પાણી આમ થોડું છેટું હોય ને વારી લે. હા, કારણ કે 2 જણ સતત ઉભા રહે એટલે પાણીનો ભરાવો ક્યાંય થવા દીધો નથી. બરાબર, એટલે પાણીનો ભરાવો નથી થયો, એને લીધે ક્યાંય સુકાણું ક્યાંય બગડ્યું નથી, છોડવો બગડ્યો નથી, ક્યાંય બગાડ જ બેઠો નથી. હા, જે ભેજ વધી જવાને લીધે બગાડનો પ્રશ્ન મોટા ભાગના ખેડૂતોને થાય છે એ આપણને જોવા મળ્યો નથી. બરાબર, અને સાથે જ ખૂબ સરસ મજાના અહીંયા તમે નીચે જુઓ તો પેલો માળ સંપૂર્ણ કમ્પ્લીટ ભરાઈ ગયો છે, ક્યાંક ક્યાંક દાણો ભરાતો આવે છે, ખૂબ સરસ દાણો ભરાય છે, એક આખી છત્રીમાં એક દાણો સુકાતો નથી અને ઉપર બીજો માળ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. આટલું સરસ આ જીરું છે, ભરાવદાર જીરું છે, કલરવાળું જીરું છે, તો આની પાછળ તમે શું સ્પ્રે લીધા છે? અને શરૂઆતમાં જીરું જ્યારે 3 પાણે ઉગ્યું ત્યારે એક ફૂગ નાશક ને જંતુનાશકનો સ્પ્રે કર્યો હતો. બરાબર, એ પછી જ્યારે ફ્લાવરિંગ આવ્યું ત્યારે ગેલેલિયો અને સ્ટેપકનો છંટકાવ કર્યો. બરાબર, અને પછી બીજા 15 દિવસે ગેલેલિયો અને સ્ટેપકનો છંટકાવ કર્યો. 2 રાઉન્ડ ગેલેલિયોના માર્યા. બરાબર, ગેલેલિયો અને સ્ટેપકના સ્ટેપક. હા, 2 રાઉન્ડ માર્યા. બરાબર, પહેલો રાઉન્ડ 55 દિવસે જ્યારે ફૂલ ખુલવાની અવસ્થા હોય કે ફૂલ ધીમે ધીમે ખુલવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે ગેલેલિયો અને સ્ટેપઅપ. આની પહેલાં પણ આપણે વિડીયોમાં ઘણી બધી વખત વાત કરી છે કે પિકોક્સિસ્ટ્રોબિન 22% નામનું ટેકનિકલ જે દવામાં આવે છે ફૂગનાશક તરીકે ગેલેલિયો, કે કાળિયાના રોગમાં ખૂબ સારું આગોતરા જો હાલવામાં આવે, પાણી પહેલાંની પાળ બાંધવાની વાત છે, જો પહેલેથી છંટકાવ કરી દેવામાં આવે તો ક્યાંય પણ આ કાળિયાનો રોગ બગડ્યો નથી. નતર આ બાજુના ખેતરમાં, આ બાજુના ખેતરમાં બે જગ્યાએ જીરા બગડ્યા. બરાબર, પણ આપણે એડવાન્સ સ્પ્રે માર્યો છે એટલે કોઈ બીજી તકલીફ નથી. બરાબર, કે જેમ વિનોદભાઈ કીધું કે અહીંથી આ પાછળનું ખેતર અને એની ઉપલું ખેતર બે બાજુ બે સાઠ જીરા બગડ્યા. બે બાજુ જીરા બગડ્યા છે, બે બાજુ કાળિયો બેસી ગયો. બરાબર ને, પરંતુ આપણે જે એડવાન્સ ટેકનિક થી આયલા, એડવાન્સ સ્પ્રે માર્યો એને લીધે એના ભલે રજકણો ઉડીને આપણામાં આવે પરંતુ આપણા સ્પ્રે આપણને બચાવ્યો અને કોઈ નુકસાની નથી. બરાબર, અને સાથે જે સ્ટેપ અપ કે જે એમિનોએસિડમાંથી તૈયાર કરેલી પ્રોડક્ટ જેનો 25 મિલી પ્રતિ પંપ પ્રમાણેનું માપ છે એનો ઉપયોગ ફ્લાવરિંગ અવસ્થાએ કરવાથી ખૂબ સારું ફ્લાવરિંગ બેઠું ને ત્યારબાદ 15 દિવસે બીજો રાઉન્ડ સ્ટેપક ને ગેલે. હા, એટલે કે ત્યારે દાણો પણ ખૂબ સારો ભાય છે અને બીજા માળનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. શું લાગે આમાંથી કેટલું ઉત્પાદન આવશે જીરુનું? આશરે 1 એકરે 25 મણ તો ટેસ્ટી આવે. 1 એકરે 25 મણ ટેસ્ટી આવે એવું જીરું અત્યારે છે. બરાબર ને, વાહ.
તો આ વિડીયો આ પદ્ધતિસરની વિનોદભાઈની માવજત આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને મહત્તમ શેર કરજો, કે જેથી વિનોદભાઈની આ ટૂંકા ક્યારાની પદ્ધતિ, એમનું જે ટેકનિકલી માવજત અને પદ્ધતિસરના સ્પ્રે, આ દરેક પ્રકારની માહિતી, યોગ્ય સ્ટેપ બાય સ્ટેપની માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચે અને ફરી વખત આવતી સિઝનમાં દરેક ખેડૂત મિત્ર આનો અનુકરણ કરીને સારામાં સારું ઉત્પાદન પોતે પણ મેળવી શકે. આના સિવાય આપને રોગ જીવાત કે પાક ઉત્પાદનનો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારે હેલ્પલાઇન નંબર 9101435311 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ખાસ તમે અમારી ચેનલમાં જો નવા હોય તો નીચે જે કાળા કે લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન છે એને ખાસ દબાવી દેજો, કે જેથી અમારો જે નવો વિડીયો આવે તરત તમને તમારા મોબાઈલ સુધી મળી જાય. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.